જય શ્રી કૃષ્ણ બાળકો, ધોરણ 3 વિષય કલ્સર. કલ્સરમાં આપણે પાઠ 9ના 3 ભાગ જોયા. આજે 4 ભાગમાં તેની બાકીનું સ્વાધ્યાય જોઈશું કે અહીંયા શું આપેલું છે. સીધી ગઈકાલ, આજ અને આવતીકાલ. વાંચું, સીધી એ વાર્તા વાંચી, સીધી વાર્તા વાંચી છે અને સીધી વાર્તા વાંચશે. કૂદવું, અમે 5 પગથિયાં કૂદ્યા, અમે હાથ પકડીને કૂદ્યા છીએ, અમે દોરડા કૂદીશું. હવે રમવું, વિદ્યા ગઈકાલે ફૂટબોલ રમી, વિદ્યા ફૂટબોલ રમે છે, વિદ્યા આવતીકાલે ફૂટબોલ રમશે. ચોથું, જમવું, રાધા ગઈકાલે દાળ ભાત જમી, રાધા દાળ ભાત જમે છે, રાધા આવતીકાલે દાળ ભાત જમશે. પાંચમું, હસવું, પાયલ ગઈકાલે ખડખડાટ હસી હતી, પાયલ ખડખડાટ હસે છે, પાયલ આવતીકાલે ખડખડાટ હસે છે. છઠ્ઠું, રંગોળી પૂરવી, નીતાએ ગઈકાલે રંગોળી પૂરી હતી, નીતા રંગોળી પૂરે છે, નીતા આવતીકાલે રંગોળી પૂરશે. સાતમું, શાક બનાવવું, રેખાએ ગઈકાલે બટેટાનું શાક બનાવ્યું, રેખાએ બટેટાનું શાક બનાવે છે, રેખા આવતીકાલે બટેકાનું શાક બનાવશે. દોડવું, હાર્દિક દોડે છે, દોડ્યો હતો, હાર્દિક દોડે છે અને હાર્દિક દોડશે. ગાવું, સંધ્યાએ ગીત ગાયું, સંધ્યા ગીત ગાય છે, સંધ્યા આવતીકાલે ગીત ગાશે. ફરવું, આનંદ ફરવા ગયો હતો, આનંદ ફરે છે, આનંદ આવતીકાલે ફરવા જશે. ચાલો બાળકો પાછળ જુઓ કે પાછળ શું આપેલું છે, કે માહિતી આપેલી છે. ફકરો 1, ફકરો 2, કાકા તો કે નાના કાકા, મંડપ તો કે વિશાળ મંડપ, જમણવાર તો કે ભવ્ય જમણવાર, દાળ શાક તો કે દાળ શાક તીખા, હલવો તો દૂધીનો હલવો, અને પાન તો કે મીઠું પાન. હવે રમત આપેલી છે, ઉદાહરણ તરીકે મેં કૂતરો જોયો, મેં કાળો કૂતરો જોયો, એક કાળો કૂતરો જોયો, મેં એક મોટો કાળો કૂતરો જોયો. 4 વાક્ય બનાવવાના છે. રૂક્ષાણે ફળા ખરીદ્યું, હાર્દિક દોડે છે, હવે ચંદ્રિકા દોડશે. આવી રીતે વાક્યો બનાવવાના છે અને જોડીમાં કામ કરવાનું છે. ચાલો બાળકો આગળ જુઓ. અહીંયા શું આપેલું છે કે ઓળખી કાઢો તે વસ્તુના નામ ફકરામાં કરો. સ્વીટુના ઘરમાં ફકરો આપેલો છે, તેનું તમારે વાંચન કરવાનું છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. કે સૌથી મોટું કોણ હતું, તો કે દાદી. સૌથી નાનું કોણ હતું, તો કે સ્વીટો. સૌથી અણીદાર શું હોય, તો કે કાતર. સૌથી બૂઠું શું હતું, તો કે ચપ્પુ. સૌથી ઊંચું શું હતું, ઈચકું. સૌથી નાનું શું હતું, તો કે પથ્થર. સૌથી લીસું શું હતું, તો કે સ્વીટુના ગાલ. સૌથી ખરબચડું, તો કે પથ્થર. અહીંયા આ એક પ્રસંગ આપેલો છે અને નાટકના રૂપે ક્લાસમાં ભજવવાનો. આધાબેન ખૂબ મોટા જાસૂસ, જૂના અને જાણીતા, દૂર દૂરના ગામથી, નાના મોટા શહેરથી લોકો તેમની સલાહ લેવા ફોન કરે. આધાબેન બધી વિગત પર ફોન પૂછે, ગુમ થયેલી ચીજ, ખોયેલી વસ્તુ અથવા જીવ શોધી આપે. ઉદયભાઈનો વાલો ઘોડો મળતો નહોતો, એને વહેલી સવારે આધ્યાબેનને ફોન જોડ્યો. આધ્યાબેન કહે, તમારા ઘોડાનો દેખાવ કેવો હતો? ઉદયભાઈ કહે, 4 પગ 2 આંખ 2. આધ્યાબેન કે, બધા ઘોડાની હોય તો, તમારા ઘોડાની ખાસ વાત, અરે એને તો સુંદર સોનેરી વાળ છે, લીસી ચમકતી ચામડી છે. આગળ જુઓ. આધ્યાબેન કહે, એવા તો ઘણા ઘોડા હોય છે, તમારા ઘોડામાં જુદું શું હતું? અદિતભાઈ કે, એના કપાળ પર કથ્થાઈ ચાંદો છે. આધ્યાબેન કે, આ બરાબર, આવી જ બીજી વિશેષ વાત જણાવો. અદિતભાઈ કે, એના બંને પાછલા પગ પર કથ્થાઈ ચાંદા છે. આધ્યાબેન કે, સરસ, હવે કહો ક્યારે ખોવાયો, છેલ્લે ક્યાં જોયો હતો? અદિતભાઈ કે, 1/2 કલાક પહેલાં ઘર પાસેથી. આધ્યાબેન, તમે ક્યાં ક્યાં તપાસ કરી? અદિતભાઈ કે, તપાસ નથી કરી, સીધો તમને ફોન કર્યો. આધ્યાબેન, પહેલાં તમારા ઘર, ખેતરવાડી, ઘોડામાં ઘોડામાં તપાસ કરો. અદિતભાઈ, હા એ ખરું, ચાલો સાચા પર શબ્દ પર ખરું કરો અને મોટેથી વાંચો. આધ્યાબેન જાસૂસ હતા. કેવા હતા? તો કે હોશિયાર જાસૂસ. બીજું, આધ્યાબેન પાસે ગામ લોકો સલાહ લેવા આવતા, ગામ લોકો પર ખરું કરવાનું છે. ત્રીજું, પશુ પ્રાણી વનસ્પતિ જંતુને 4 પગ 2 કાન 1 પૂંછડી હોય છે, કોને હોય છે? તો કે પ્રાણી, પ્રાણી પર ખરું કરવાનું. ચોથું, અદેતભાઈના ઘોડાના વાળ સોનેરી, ખૂબ લાંબા લીસા ગુચ્છેદાર હતા. તો કેવા આવશે? સોનેરી હતા. અદેતભાઈના ઘોડાની ત્વચા લીસી, મેલી, ખરબચડી કે ચમકતી હતી? તો કેવી હતી? તો કે ચમકતી. ચમકતી પર ખરું કરવાનું. જોડીમાં કામ કરો અને કોષ્ટકમાં શોધવાનું. ભેંસ કેવી? તો કે મારકડી. ગાય તો કે દૂધણી. ભૂંડ તો કે ગોબરું. અને સસલું તો કે ખેપાળું. ચાલો આગળ જુઓ. અહીંયા શું આપેલું છે? વાનગી. વાનગી ઓળખો અને તે માટે શું મેરવું પડે? કે જલબ આપેલું હતું તો શું મેરવું? જલેબી. બીજું, સમસ તો શું આવશે? સમોસા.
ત્રીજું હતું ભજય, તો ભજિયામાં શું આવશે? ભજિયા. ચોથું હતું લપસ, તો લાપસી. પાંચમું હતું રો રટલ, તો રોટલી. છઠ્ઠું હતું મહન થળ, તો શું આવશે? મહન થાળ. બરાબર બાળકો, અહીંયા કોઈ પણ ફકરાનું સૂત્ર લેખન કરવાનું છે, તમારે જાતે લખવાનું છે. હવે થોડીક વાર હસવાનું છે. મમ્મી કે બિન્ટુ શીરો બનાવ કે સુખડી? બિન્ટુ કે મમ્મી ઘરમાં એક જ કઢાઈ છે, એટલે કે બે વસ્તુ સાથે કેવી રીતે બનાવી શકીએ તેવી રીતે કહે છે. ચાલો બાળકો, અહીંયા પાઠ 9નું સ્વાધ્યાય પૂરું થાય છે. જે બધું કરાયું તે પુસ્તકમાં તમારે ચોપડીમાં પૂરવાનું છે, વિડીયોમાંથી જોઈ જોઈને. અને પાઠ 10 પછી સમજો. આ પાઠ 9માં કોઈ પણ વિગત ના સમજાય તો સ્કૂલ પર આવી અને સમજી જવું. જય શ્રી કૃષ્ણ બાળકો.